મકરપુરા જીઆઈડીસીની કેમ્સલ કંપનીમાં ટેસ્ટિંગ મશીનમાં પ્રેશર વધી જતા આગ લાગવા પામી હતી, જે દરમિયાન 6 લોકો ઘાયલ થયા હતા. ત્યારે ફાયર ફાઈટરો દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી. વડોદરા શહેરની મકરપુરા જીઆઈડીસીમાં આવેલ કેન્સલ કંપનીમાં ટેસ્ટિંગ મશીનમાં પ્રેશર વધી જતાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી, જેમાં કંપનીના માલિક સહિત 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને સારવાર અર્થે સાયજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જીઆઈડીસી ફાયર સ્ટેશનની અંદર જીઆઈડીસીમાં રહેલા કેમ્સલ કંપની, જેનો પ્લોટ નંબર 336/15માં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું જીઆઈડીસી ફાયર સ્ટેશનને જાણ થતાં ઘટના સ્થળ પર જે તપાસ કરતા, ત્યાં તે લોકો મેન્યુફેક્ચરિંગ કરેલું મશીનની અંદર ટેસ્ટિંગ કરતા હતા. ટેસ્ટિંગ દરમિયાન જે 100 લિટરની જે ટેન્ક હતી, જેની અંદર તે લોકો પ્લાસ્ટિક ભેગું કરીને બાયોકેમિકલ લિક્વિડ બનાવતા હતા, એ લિક્વિડનું એર થતાં તેમાં વધુ એર પ્રેશરાઇઝ વધુ થતાં તેની અંદર બ્લાસ્ટ થયો હતો, અને તે બ્લાસ્ટ થતાં કુલ 6 વ્યક્તિઓને ઈજા દાઝ્યા છે. તેમાંથી 2 વ્યક્તિઓનું 108ના જણાવ્યા મુજબ વધુ સિરિયસ છે. તેમણે SSG હોસ્પિટલની અંદર રવાના કરેલ છે. એટલે કસ્ટમરને એવું માહિતી નથી, પણ લોકલ ત્યાંના વ્યક્તિઓ કહેતા હતા કે ટેસ્ટિંગ કરતા હતા, અને ટેસ્ટિંગ કરતા દરમિયાન આ પ્રકારનો બ્લાસ્ટ થયો છે એવું જણાવેલ હતું. અને અંદાજે કેટલું નુકસાન હશે ને હજુ કોઈ જાણ મળ્યું નથી, કેમ કે જેમને વાગ્યું છે તે પોતે માલિક, પોતે ત્યાંના જે કંપનીના માલિક હતા તે પોતે જ દાઝ્યા છે, એટલે હજુ વધુ વિગત કોઈ પણ પ્રકારની મળી નથી.